કોઈ વિષય નહીં હોવાને કારણે માત્ર આક્ષેપો, માત્ર વિરોધો, માત્ર સમાજો વચ્ચેની લડાઈ, માત્ર વાહિયાત આક્ષેપો કરીને વાતાવરણને કલુષિત કરવા સિવાયનું કોઈ કામ એમની પાસે બચ્યું નથી. ત્યારે હવે પ્રચાર બંધ થવાનો છે. હવે એક જ દિવસ રહ્યો છે, હું માનું ત્યાં સુધી. હવે સભા વાળું તો આ છેલ્લી સભા છે એવું કે છે પોકરા સાહેબ, એટલે આપણે હું એનું માનું. અહીંયા ગામના ઘણી અહીં છે ને, એટલે હવે સભાના કાર્યક્રમો પૂરા થાય છે. પણ સભાના કામ પૂરા થયા પછી ઉપાધિ ઈ શરૂ થવાની છે. કે આપણા જે તહેવારો છે ને, એમાં બધા ઉત્તમ કોટીના જે દેવો છે એના યજ્ઞો, હવન, પૂજા પાઠ આ બધું દિવસે થાય. પણ અમુક પ્રકારના દેવો એવા છે કે જેની પૂજા રાત્રે 12 વાગ્યા પછી જ થાય, એ રસ પછીની તિથિ. જીન, પ્રેત, આ તે બધા રાતે જ જાગે, દિવસે જાગે. આપણા સરા જાહેર કાર્યક્રમો બંધ થયા પછી ઈ જાગશે, એટલે એનું ધ્યાન રાખવા પૂરતા તમે હંધાય પેથી જાગજો. કુંવરજીભાઈ એકલા જાગે એવું નહીં. આ એમણે મને કહ્યું છે કે તમારી આ સભાઓ પતવાઈ દો પછી અમે આવીએ. મેં કીધું આવી શું તમે કરવાના છો, કહો. અમે ગાંધીજીના કાર્યક્રમો રાખવાના છે. મેં કીધું ગાંધીજી તો ઘણા વર્ષ પહેલા આવી ગયા, એની તો જીવતા થાય તમને લાગણી લાગણી. મેં તો કોંગ્રેસને વિખી નાખવાનું કીધું, જીના ઈવડે લાગો છો ને, નહીં તો તમારી ટાઇલ પાડી નાખશે. મને કે ગાંધીજીને ન બોલાવવાના હોય ને આવે નહીં, પણ અમુક નોટોમાં ગાંધીજીનો ફોટો આવે છે, અમે એને ગામડામાં મોકલશું. એટલે તમારે સમજી જવું કે આજથી સુધી જે શાંતિથી બેઠો હોય અને ફૂંગરાઈને બેઠેલો કાર્ય કરતા હોય, હું આમ કહેતો હોય ને, અરે હું છે એવડો એવડો તોડે છે ભલે કરી લેતો, આવું બધું ગામડામાં તમને સાંભળવા મળતું હોય. તો એવા જે લોકો કૂતા હોય કાલનો થી સુધી અને પરમદીથી જો ઝપટ કરવા માંડે તો સમજવું હાજે ગાંધી ખીરી ગયા છે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે મિત્રો, કે 2 દિવસનું જાગરણ કરીને રાષ્ટ્ર માટે અખંડ જાગરણ કરી રહેલા નરેન્દ્રભાઈ મોદીને ટેકો આપવા માટે આપણે 2 દિવસ જાગરણ તો કરવું પડે છે. આપણે તો ખેડૂતો છે, આપણો હાથી હોય અને આપણને ખબર હોય કે 8 વોળ માંડવીની રહી જાય એમ છે, આપણને ખબર પડી જાય ને કે આટલું જ થાય. ખેડૂત તરીકે આપણને ખબર જ હોય કે એક જણો મથે તો આટલું થાય, અને એ 8-8 ઉપાડીને આવે 1 કલાક મોડું કરીને, તો આપણે ઘરધણી તરીકે એમ નથી કહેતા કે તો ભાઈ બહુ કરી વટ પાડી દીધો, બધું પૂરું કરીને એવો ભાઈડો કહેવાય. તમે એને આપણા હાથીને એમ કહે ને તું ભાઈડો કહેવાય, ત્યાં આટલું બધું પૂરું કરીને આવી ગયો. હાથીને ઓલું વધારાનું ઉપાડવાનું ઠાક લઈ ગયો ને, ઠાક ઉતરી જાય એમ ઠાક ન લાગે, આનો અનુભવ છે ને આપણને. તો દેશનો ડંકો નરેન્દ્ર મોદી દુનિયામાં વગાડતા હોય, ગુજરાતની સરકાર આપણી માટે નાના મોટા કામો માટે અહર્નિશ મહેનત કરતી હોય, એનો ઠાક ઉતારવા માટે એની પીઠ તો થપથપાવી પડે કે ન થપથપાવી પડે? નરેન્દ્ર મોદી ની પીઠ ક્યાં થપથપાવા જાય? રૂબરૂ મળ્યા હોય તો અઘરું, કુંવરજીભાઈ હોય તો આપણે બે થપથપાવી, નરેન્દ્રભાઈ પાસે ઉભો હોય તો કેમ આપણે પીઠ થપથપાવી? પણ તમને અવસર છે મિત્રો, તમને તક છે. આ વખતે તમને લોકોને આ એવો મોકો મળ્યો છે કે તમે જો આ વખતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ક્યારેય ન જીત્યા હોય એટલી લીડથી આ વખતના ઉમેદવારને કમળના નિશાન ઉપર જીતાડીને મોકલો તો તમે નરેન્દ્ર મોદીની પીઠ થપથપાવી. આ મોકો અત્યારે આ રાજ્યની કોઈ જનતાને નથી, માત્ર જસદણની વિધાનસભાના મતદારોને આ તક મળી છે મિત્રો. આ તકનો ઉપયોગ કરીને તમે એ પ્રકારે મતદાન કરજો મિત્રો. આપ સૌને આટલી મોડી રાત્રે આટલી બોળી સંખ્યામાં આટલા જોશ ભેર અને ડખાની વચ્ચે શાંતિથી સાંભળો.
આયડા માટે બાસકા કેવા હો તમે ભલામણ કરવી છે કે હમણાં સભા પૂરી થાય તમે ઘેરે જઈશો. ઘેરે પૂછશે ક્યાં ગયા, વ્યવહારિક વાત છે ને, તમને પૂછે છે, તમને પૂછે. તમે કહો કે તો રાજકારણની સભા હતી, એ તમારો રૂટીન જવાબ છે. આજનો દી એવું ન કહેતા, આ એક જ દિવસ પૂરતું મારું માનવાનું. રોજ તો તમે જે પાણી છોડવતા હોય, તમારો રોજ જવાબ જુદા જુદા હોય, એ હું ન ફિટ કરી, એનું ગેસિંગ મને એટલું બધું ન કરે. તો તમારું જે આપણું હાલે છે કોઠવે કે એ ઢબે જાગે, આપણે તો રોજનું જુ નહીં. આજનો દી હું કહું એમ કહેજો, કહેશો ચૂંટણી મને ફોન આવે એવું કરતા નહીં. અમારે એટલી જ વાત ઘેરે જાતા વેત કરી દેવાની છે કે આજ જસદણમાં કુંવરજીભાઈના ટેકામાં સભા હતી. કુંવરજીભાઈ પિંડી આવ્યા હતા, એનું ગળું બેહી ગયું છે, ગીત ગાઈ ગઈ. બોકરા સાહેબ હતા, ભંડેરી સાહેબ હતા, બીજા તમને જે નામ આવડે, અમારા કનુભાઈ ધારાસભ્ય છે, બીજા આપણા આગેવાનો, આમાંથી તમને જેટલા આગેવાનોના નામ આવડે યાદ રહે એટલાના નામ લેવા. આડાવાળા નો કોઠો એવું એને ખબર હોય ઘણી વખત, બેસીને આપણે કરતા વધારે ખબર હોય, ટીવી જોવે. અને પરશોત્તમ રૂપાલા રૂબરૂ હે, એને ભલામણ કરી છે કે 20મી તારીખે દી ઉગ્યામાં આપણે બે જણાએ હારે મત દેવા જવાનું છે. આટલું કહી દેશો, જો તમે ખરેખર આ રીતે મતદાન કરવા જવાના હો તો હું બોગરા સાહેબને વિનંતી કરતો જાઉં છું કે તમારા બૂથની સામે આ વીડિયા વાળાને હાજર રાખે. અને મિત્રો, તનાવમાંથી બહાર નીકળી જાઓ. કોંગ્રેસના ગમે તેવા પ્રયાસો હોય તનાવની અંદર નહીં આવતા, ટેન્શન નહીં લાવતા. લોકશાહીનો ઉત્સવ છે, ઉત્સવ મનાવવાનો છે. ગીત ગાતા ગાતા ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે નીકળો, એ પ્રકારનું વાતાવરણ બનાવો. ક્યારેય ન થયું હોય એવું મતદાન કરવાનો પ્રયાસ કરો. અને તમે બધા જ જો પરિવારની સાથે ગીત ગાતા ગાતા મતદાન કરવા નીકળવાના હો તો આ વિડિયાની અંદર તમે 8 વાગ્યામાં એને વાયરલ કરજો. નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં બેઠા બેઠા એને ખબર પડવી પડે કે જસદણમાં મતદાન નીકળ્યું છે. પણ ભાઈ, આપ સૌ ખૂબ શાંતિથી સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, પછી મિત્રો આપણા રાજ્યમાં પાણીની વ્યવસ્થા ઊભી થઈ. ત્યાર પહેલા આપણે ત્યાં વ્યવસ્થા હતી જ ને, સરકાર તરફથી વધુ મોદી આપણને પહેલા મળતા ટેન્કર, જેવો સરપંચ નોટ હોય એ પ્રમાણે મંજૂર કરાય. આવે આંકરો હોય તો બે વધારે ફેરા, તો પડવા હોય ત્યાં પડે, એ પાછું નક્કી નહોતું. મંજૂર થઈ જાય ફેરા, પણ એ પાછા ગામમાં જ પડે એવું નહીં, એ ગમે એની વાડી હોત ને પડતા હતા. તમને બધાને ખબર છે, ઓળખો જો હોત ને તમે ફેરાવાળા ગણાય. અચ્છા તો આવી નથી, એક દિવસ છાપામાં આવ્યું નથી, ટેન્કર સારું ફીર્યા નથી. ગામની પછી એક ટેન્કર ઊભું રહે, તણસ્યા સકલી હોય અને ભાઈ હાથ પડે, આવજો બેનું ટેન્કર આવી ગયું છે. આખા ગામની બેનું હાંડા લઈને ભૂગે, પોણીઓ મારવાની પ્રેક્ટિસ હોય એ ભરીને લઈ જાય, પછી મોજા બધા ઠાલા જાય, થઈ ગયું. આ થતું હતું, બીજું કઈ થતું હતું? આ લોકો ભૂલવાડી દીધું આપણને, અને કે કઈ કર્યું નથી. પણ
રાજ્યમાં ઉકાળ્યું નહીં, પછી વધુ બધું થાય છે ડંકી મંજૂર કરતા હતા. અછતમાં ચાર નો દાર મંજૂર થતો હતો, ઘણા લોકોને ખ્યાલ છે. ચાર નો દાર, છ નો દાર તો 5000 થી મોટું કામ હોય તો, નકર ચાર નો. એટલે ચાર ના ઘરમાં ડંકી સિવાય કઈ ન આવે. આઠ ની સગના હરિયા 250 ફૂટ નો દાર, ત્રણ બે નું ટીંગાઈ કીધી ડેન્ડ કયો હેઠવા, એકલા પાણી ભરવાનું છે. કાંઠેથી કચ્છની કાંધી સુધી હું ઉભે ઉભો આવ્યો જાઉં, ઊંચો હાથ કરી તો ભૂંગળામાં ભૂજ નીકળું, એવડા ભૂંગળા નહીં. ભારતીય જનતા પાર્ટીએ નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકારે નહીં ખા. એકાદો નેતા તેમ કયો ગમે, એમાં 1 કિલોમીટર લખાવા ગયા હતા ક્યારે, સકલી નથી તમારા નામે ગયા. ને તમે ફરો લોકોની વચ્ચે. સાહેબ મારો એક નમ્ર મત છે, ગુજરાતની અંદર પાણી સંબંધી પ્રશ્નોની ચર્ચા કરવાની કોંગ્રેસની નૈતિક લાયકાત નથી. હું આ જસદનની સભામાંથી અધિકારપૂર્વક અને ગંભીરતાપૂર્વક આક્ષેપ કરું છું એની સામે કે તમે પાણી પ્રશ્ને ચૂપ રહ્યો, શાંતિ જાળવો, ન કરી શકો તો કાંઈ નહીં. સાહેબ આપણી પાણીની વ્યવસ્થા એટલે શું, નર્મદા ડેમ ઈ સિવાય આપણી પાસે કઈ છે નહીં. આજે એમાં પાણી ફૂંકાઈ જાય ને બપોર કેળે બોકાહો બોલી, બીજું કોઈ સાધન આપણી પાસે છે જ નહીં. ઈ ડેમને બનાવવાનો હતો, નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી તરીકે અહીંયા કામ કરતા હતા, એ પ્લિન્થ લેવલ સુધીનું કામ પતી ગયું, એની ઉપર દરવાજા ફિટ કરવાના હતા. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, નરેન્દ્રભાઈ અહીંથી કાગળ લઈ ગયો કે અમારું કામ તૈયાર થઈ ગયું છે, દરવાજા ફિટ કરવાની અમને પરવાનગી આપો. સાહેબ કોઈ જવાબ જ આપે ને, નરેન્દ્રભાઈ મોદી રૂબરૂ ગયા, કોઈ જવાબ જ નહીં. અમે ચીસો મળી મળીને ઠાકી ગયા. હું રાજ્યસભામાં મનમોહનસિંહજી એટલે જ કહેતા હતા, ટોપીવાળા ભાઈ બેઠા છે એટલે છે. મેં ચીસો પાડી પાડીને એની પાસે માગણી કરી કે અમારી આ ખૂબ અગત્યની માગણી છે, તમે એને મંજૂર કરો. જાજી રાઈડ ઉપાડી તમારું માઇક બંધ કરી, મંજૂરી ન આપી. સાહેબ 10 વર્ષ મંજૂરી ન આપી. આ બધા સાક્ષીઓ છે અમારી, અરે એ વખતની સંસદની ટીમમાં હરીભાઈ ને કથા આવો આ બેઠા નહીં, આ તો સંસદમાં ભેગા હતા. કોઈ સાંભળતું નું 10 વર્ષ તમે નર્મદા યોજનાના કામને 10 વર્ષ સુધી રોકી રાખ્યું. સાહેબ હું દિલ્હીની કોંગ્રેસને કાંઈ નથી કહેવા માંગતો, એને ગુજરાતની નહીં પડી હોય એમ આપણે માની લઈએ, પણ ગુજરાત શાંતિ જાળવો, પ્રજાએ તમને પોરો આપ્યો છે ને ખાવ, હમણાં પેટ ભરી ખાવ, આરામ કરો. હા મહેનતે એની અરે ધડ ઘસેલી ફેરી, એટલે તોય મિત્રો આપણને તો પરમિશન મળી જ નહીં. ઈશ્વરનો પાડ માનો અને હિન્દુસ્તાનની જનતાનો આભાર માનો કે એણે નરેન્દ્ર મોદીભાઈને આશીર્વાદ આપ્યા અને ઈ ભારતના વડાપ્રધાન બન્યા, એટલે આપણને આ મંજૂરી ઢાળમાં પાણી આવે એમ આવી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ને 17મે દિવસે આ મંજૂરી ગુજરાત સરકારને મળી ગઈ, 17મે દિવસે મંજૂરી મળી ગઈ. 10 વર્ષ ન મળી, એને મોડું ન કર્યું કહેવાય, એને પાપ કર્યું કહેવાય, પાપ કર્યું. મિત્રો હું આ સભામાંથી
જસદણના નાગરિકોને તમે જસદણના ચોપણ આખા વિસ્તારમાં જ્યાં તમારી પહોંચ આવતી હોય ત્યાં બધાને જઈને કોંગ્રેસના આ પાપ બદલ એને સજા કરાવો એ પ્રકારનું મતદાન કરો. કમળના નિશાન ઉપર કચ કચાડીને મતદાન કરતી વખતે સ્મરણ કરો કે અમારી નર્મદા યોજનાને રોકવાનું પાપ કરનારનું નિશાન શું છે. બોલવું નથી મારે એને યાદ કરી અને કમળના નિશાન ઉપર બટન દબાવો. હા મિત્રો, ચૂંટણીની અંદર તમે તમારા મુદ્દાઓ તમારી પાસે કઈ છે નહીં અને ભૂલવાડી ગયો છો અમારી જનતાને અહીંયા આવીને અને ગેરમાર્ગે દોરી અને તમારે મત લઈ જવા. મિત્રો, અહીંયા તમારે તો એવી સારી સગવડ આ વખતે ઉભી થઈ છે, કુદરતી રીતે ઉભી થઈ છે. કે તમારે આપણે લગ્નમાં જઈએ ને તો એવો રિવાજ છે ને કે આપણે 51 લખાવ્યા હોય તો આપણે 51 લખાવો. આપણા વડીલો આપણ સલાહ આપે તું નોટમાં જ વાંચીને જઈએ એનું હું લખાવે. હા કરું કે નોતરું હોય ને 11 લખાવી ન હોય. આ બધા વ્યવહારની વાત છે ને. તો અમે આ વખતના લગ્નમાં અમે 51 લખાવી દીધા, પહેલે જ પ્રધાન બનાવી દીધો ચૂંટણી પહેલા. પછી હવે કરવાનો વારો તમારો છે. અમે 51 લખાવી અને પછી અહીંયા આવ્યા છે એ તો હવે તમારે સામેથી 51 જ લખાવવા પડે ને. 51 લખાવવા આ ચૂંટણીની અંદર એટલે હું કોંગ્રેસે જે ઉમેદવાર મૂક્યા છે એની મારે ટીકા કરવાની એટલા માટે જરૂર નથી કે એમાં પડવા જેવું નથી, પણ એમાં બેહીને આપણે જવું ક્યાં. અહીંથી ગાંધીનગર જવાની વ્યવસ્થા ઊભી થવાની છે. એક બાજુ લક્ઝરી છે, એક બાજુ તગો છે. ભાઈ ક્યાં પૂગે ચોટીલા નથી થાય એની કરતા હાઈ ક્લાસ સ્લીપિંગ કોચ. એ કેબિનેટ મંત્રી છે ને, લક્ઝરી તો ખરી પણ સ્લીપિંગ કોચ એસી ને એમાં બેસી જવાય. બીજી કોઈ બાબતમાં આગળ ઓળું આપણે જવાની કઈ જરૂર નથી. મિત્રો, મને તમને યાદ કરાવી દઉં કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એને એક સભામાં એવું નિવેદન કર્યું હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું તો ગામડે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આ રાજીવ ગાંધીનું નિવેદન છે, મારો આક્ષેપ નથી, એનું પોતાનું જ નિવેદન છે. વડાપ્રધાન હતા ત્યારનું નિવેદન છે, બધી કોંગ્રેસે જાણે છે. 1 રૂપિયાના 15 પૈસા ગામડે આવતું થઈ જતું હતું, 85 પૈસા ચવાઈ જતા હતા. 85% રકમ દિલ્હી સરકારની ગામડે પહોંચતા ચવાઈ જતી હતી ત્યારે દિલ્હીથી ગ્રામ પંચાયત સુધી કોંગ્રેસનું રાજ હતું. એના વડાપ્રધાને આ સ્વીકાર્યું હતું કે અમારા રાજમાં 85 પૈસા ચવાઈ જતા હતા. હું ભારતના પંચાયત મંત્રી તરીકે દાવા સાથે કહું છું મિત્રો કે આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો પંચાયતના ખાતામાં આખે આખો જમા થાય છે. 1 રૂપિયો વચ્ચેથી કોઈ અડી ના આવે, સગવડ થઈ ગયું છે. તમે આમાં સરપંચો બેઠા હોય છે, હું તો અત્યારે ગામડાઓમાં જઈ રહ્યો, એક ગામમાં ગામનું નામ ભૂલી ગયો, પીપળડી, રતિલાલભાઈ મને યાદ રહી ગયા, સરપંચનું નામ રતિલાલ છે. એ સરપંચે મારી સભામાં એમ કીધું કે આ વખતે આ વર્ષે મારા ગામ પંચાયતમાં 1 કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી આવ્યા. 1 કરોડ રૂપિયા સાહેબ, કેવડો ફેરફાર, કેવડો ફેરફાર. 1 કરોડ રૂપિયા ગ્રામ પંચાયતના ખાતામાં. હું ભૂલથી એક વખત 15 ઓગસ્ટની ઉજવણીમાં ગયો હતો અમારા વિસ્તારમાં. એક અમારા ઉત્સાહી સરપંચ તેડાયો કે આ વખતે તમે અહીંયા આવ્યો, ધારાસભ્યનો માફો હોય છે. અમે એમાં ગયેલા, હું 15-20 મિનિટ વહેલો પહોંચ્યો. અમે પંચાયત ઓફિસમાં બેઠા, ગામના 2-4 આગેવાનો આવ્યા ને અમારો વાતું ચીતું હાલતી હતી, એમાં પટાવળો આવ્યો તો સરપંચે એને હુકમ કર્યો એટલે પતાહા લેતો આવ્યા.
પંદરમી ઓગસ્ટ ની ઉજવણી ગામડામાં એટલે પતા હા છોકરાને બેસવાના પટાવાળો પતા હેલ્યો હોય થોડીક વાર માં પાછો આવ્યો હજુ ઈ સરપંચ બે ઈશારામાં સમજી જાય તો કઈ વાંધો નતો પણ એને પોરહમાન પોરહમાન તોરમાં પૂછી નાખ્યું શું કર્યું લ્યા એનો પટાવાળો કે શેઠે ના પાડી પંચાયત ને ખાતે પતા નહીં મળે દેશની પંચાયતની આ સ્થિતિ તમારા રાજમાં 50 વર્ષ સુધી સરપંચો પાસે તલાટીઓ થેલા ઉપડાવ્યા સરપંચો પણ મળવા આવતા ને પેલી વખત ધારાસભ્ય જો થેલો ઉપાડી ના પછી અમને ઓળખાણ કરાવે કે આ તલાટી સાહેબ છે અમારા અરે મેં કહ્યું થેલો એઠો મેં તું સરપંચો થેલો એને દેવાનો હોય એને બદલે આજે એક ગામનો સરપંચ 1 કરોડ રૂપિયા ભારત સરકારની ગ્રાન્ટ મારા ગામમાં આવી છે એવું જસદણની અંદર મને કીધું સૌથી વધુ રાજીપો મને થયો નરેન્દ્ર મોદીનો આ ઐતિહાસિક નિર્ણય છે ગામના સરપંચોને તાકાતવાર બનાવવાનો ઐતિહાસિક નિર્ણય છે આઝાદીના આટલા વર્ષો પછી આ બધા ફેરફારો આપણે કરાવી શક્યા છે આ 24 કલાક વીજળી આપણે કોઈ માગી દીધી કોઈ માગી નહોતી અમે ગામડા વાળા એવું માનતા હતા કે શહેરમાં જ રહેતી છે આપણે આવતી જ નહીં હોય એવું માનતા હતા એટલે કોઈ માગણી કઈ નહોતા કરતા આપણે તો વધુ વધુ એટલી માગણી કરતા હતા કે વાળું પ્રાણે ન જાય એવું થાય ઘણું આ આપણી માગણી છે પણ માગણી વગર આપણને મળી ગયું શું કામ ઘરમાં લાઈટ નહોતી સ્ટ્રીટ લાઈટ ના થાંભલા ની લાઈટ ઉપર વાંચી ભણી જે માણસ ગુજરાત ની ગાદી ઉપર આવ્યો એને ખબર હતી જોડો ક્યાં કાઢે છે એટલે આપણને 24 કલાક એટલે આપણી તો ગુજરાતી કહેવત છે ને માય ગયા વગર તો માય નો પીધે આપણે તો માગણી હતી જ નહીં હવે આમથા આમથા ઘણા કહે છે અમે રજૂઆતો કરી હતી પછી મોદી સાહેબ આમ મોદી સાહેબ ની અડકે પડતી અમે જ રહેતા હતા કોઈની કોઈ માગણી કરી નથી માયગ્યા વગર માં નો પીરહે પણ માયગ્યા વગર આપે ને એનું નામ નરેન્દ્ર મોદી છે આપણે એક વાત આપણે માણી હતી આપણને ખબર હતી કે ફોન આની ગાડી હોય આપણી એમ્બ્યુલન્સ હોય દર્દીને પુગાડવાય પુગાડે હેરે જાય હોય માંદા થઈ ના એવું જાણતું તો બીજું કઈ હતું એમાં ધકેલ પંચાય 150 કેટલા વર્ષ સુધી આવ્યું એટલા માણસોને આપણે પાડી દીધા એમ પાટિયા ભીજે છે શેકો હોય કે 5-10 મિનિટમાં ઉકલી જાય ક્યાંય લઈ જ નહોતા જતા હેમાં લઈ જાય સગવડ જ કઈ નહોતી ને બે હવે ગયા હોય તો આ જ સમાચાર સાંભળવાના આવે કે આપણે ડોક્ટરે કીધું કલાક મોડા આવ્યા તમે 10 મિનિટ પહેલા વહેલા પહોંચી ગયા હવે તમારો જન બચી જશે કારણ કે 108 અની પૈસા વાળાની અગવડ નહોતી જેને ઘરની ગાડીઓ હતી જેના પટારામાં પીડ્યા હતા એ તો મુંબઈ જઈને હમા થઈ આવતા હતા એ તો પરદેશ જઈને ઓપરેશન કરાઈ આવે આપણને શીમ છે કે નાના માણસોને કંઈક થાય એને કોઈ લઈ જવા વાળું નહોતું ભાઈ આપણે રસ્તે હેલ્યા જતા હોય ટોલું ટક્કર મારી રહ્યું છે ટાંટિયા તરફડતા હોય કોઈ ઉપાડે નહીં ઘીન થાય ટોળું થઈ જાય હું તો એવા ટોળામાં ઊભો છું આપણે પૂછી કે શું થયું છે તો કે હજી હલે કરીને કાર્યકર્તા તરીકે મારી વિનંતી છે
કે તમે એના હગાને એક ફોન કરજો અને બીજો ફોન 108 ને કરજો. હું 10 માંથી 8 માં દાવા સાથે કહું છું કે એના હગાની પહેલા 108 આપણી એની પાસે કરજો. આ વ્યવસ્થાઓમાં ફેરફાર થયા છે પેલા. અહીંથી આપણે આ રાજકોટ થી અમદાવાદ જતા, અમદાવાદ પહોંચી ગયા, ત્રણ શહેર ગણા આમ થી આમ રોટિયા ખાઈ ગયેલા, અમારી પણ એવા જોશ થી ફટકાણેલા હોય ને, આપણને સાચું કરીએ તમર સડી જાય. ફટકાણા એ છે કેવા જોશ થી આ દ્રશ્યો કાયમ ના હતા. રસ્તા એવા, હું મારે ગીરી એક વખત પાણી અને જીવા હતા. એટલો બધો આવી સ્થિતિમાંથી આજે અમદાવાદ ની અંદર કોઈ માણસ ઉતરે ગુજરાતમાં બહાર થી આવેલો, એને ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં કે પશ્ચિમ કોઈ પણ દિશામાં જવું હોય ને તો 250 કિલોમીટર સુધી ફોર લેન ઉપર હાલવું પડે, પછી એને રસ્તો મળવો હોય તો મળે, નકર ઉમરગામ સુધી હોપટ નીકળી જાય. સર મળે નહીં એટલે કેડી ન મળે. અમદાવાદ થી નીકળે તો સીધો સોમનાથ સુધી જાય, ક્યાંય વિસ્મય નહીં કે ઉત્તરમાં ન આવે, ફોર બધી રોડ ન આવે. સાહેબ, બીજા રાજ્યમાંથી લોકો આપણા રાજ્યમાં દાખલ થાય ને ગાડીમાં સૂતા હોય ને જાગી એમ કે ગુજરાત આવી ગયું લાગે છે. આ આ બધા ફેરફારો અમારી એલઆઈટીમાં જ્યાં છે, આ કોંગ્રેસીઓને કહેજો એમાં તમારું ક્યાંય નામ નથી, અને એના કારણે અમે તમારી વચ્ચે મત માંગવા માટે આવ્યા છીએ. મિત્રો, આ ચૂંટણી તો કાલે પૂરી થઈ ગઈ છે. આપણા ઉમેદવાર કુંવરજીભાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે, એક વખત એને એનો ઠાક ઉતરી જાય એવી તાળીઓ વગાડો. વધી ગયો તમે ખાય વાત કરો છો તો અત્યારે પહોંચી ગયો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ગાંધીનગર મોકલ. હું વાત કરતો હતો મિત્રો કે આ બધા વિકાસના કામો એ ભારતીય જનતા સેન્ટર સરકાર શાસનમાં થયા, ભારતીય જનતા પાર્ટીના રાજમાં થયા, અને કોંગ્રેસના મિત્રો પાસે કોઈ વિષય નહીં હોવાને કારણે માત્ર આક્ષેપો, માત્ર વિરોધો, માત્ર સમાજો વચ્ચેની લડાઈ, માત્ર વાહિયાત આક્ષેપો કરીને વાતાવરણને કલુષિત કરવા સિવાયનું કોઈ કામ એમની પાસે બચ્યું નથી. ત્યારે હવે પ્રચાર બંધ થવાનો છે. હવે એક જ દિવસ જો છે, હું માનું ત્યાં સુધી હવે સભા વાળું તો આ છેલ્લી સભા છે એવું કે છે પોકરા સાહેબ, એટલે આપણે હું એનું માનું અહીંયા કામના ગણે એ છે ને આપણે, એટલે હવે સભાના કાર્યક્રમો પૂરા થશે. પણ સભાના કામ પૂરા થયા પછી ઉપાધિ એ શરૂ થવાની છે કે આપણા જે તહેવારો છે ને એમાં બધા એ ઉત્તમ કોટીના જે દેવો છે એના યજ્ઞો, હવન, પૂજા પાઠ આ બધું દિવસે થાય. પણ અમુક પ્રકારના દેવો એવા છે કે જેની પૂજા રાત્રે 12 વાગ્યા પછી પછી જીન, પ્રેત, આ તે બધા રાતે જ ચાલે. આપણા સરા જાહેર કાર્યક્રમો બંધ થાય ને પછી ઈ જાગશે, એટલે એનું ધ્યાન રાખવા પૂરતા તમે હંતાય બે થી જાગજો. કુંવરજીભાઈ એકલા જાગે એવું નહીં. એમણે મને કહ્યું છે કે તમારી આ સભાઓ પતવા દો પછી અમે આવીએ છીએ. એમણે કીધું આવીને ખૂબ તમે કરવાના છો, અમે ગાંધીજીના કાર્યક્રમો રાખવા,
ગાંધીજી તો ઘણા વર્ષ પહેલા વી આઈ ગયા અને તો જીવતા થાય તમને લાકડી એ લાકડી મારે કોંગ્રેસને વીખી નાખવાનું કીધું એના એવડે એટલા કહો છો ને તમે નહીં તો તમારી ટાઈમ પાડી નાખો મને કે ગાંધીજીને ન બોલાવવાના હોય ને આવે નહીં પણ અમુક નોટોમાં ગાંધીજીનો ફોટો આવે છે અમે એને ગામડામાં મોકલાવશું એટલે તમારે સમજી જવું કે આજથી સુધી જે શાંતિથી બેઠો હોય અને ફૂંગરાઈને બેઠેલો કાર્યકર્તા એવું આમ કહેતો હોય ને અરે હું છે એવડો એટલો તોડે છે ભલે કરી લેતો આવું બધું ગામડામાં તમને સાંભળવા મળતું હોય એવા જે લોકો કૂતા હોય કાલનો દી સુધી અને પરમદીથી જો ઝપટ કરવા માંડે તો સમજવું સાંજે ગાંધી ગીરી ગયા છે આપ સૌને મારી નમ્ર વિનંતી છે મિત્રો બે દિવસનું જાગરણ કરીને રાષ્ટ્ર માટે અખંડ જાગરણ કરી રહેલા નરેન્દ્રભાઈ મોદીને ટેકો આપવા માટે આપણે બે દી જાગરણ તો કરવું પડે આપણે તો ખેડૂતો છે આપણો હાથી હોય અને આપણને ખબર હોય કે આઠ વળ માંડવીની રહી જાય એમ છે આપણને ખબર પડી જાય ને કે આટલું થાય ખેડૂત તરીકે આપણને ખબર જ હોય કે એક જણો મથે થાય આટલું થાય અને એ આઠે આઠ ઉપાડીને આવે એક કલાક મોડું કરીને તો આપણે ગરદણી કેની તરીકે એમ નથી કહેતા કે તો ભાઈ બહુ કરી વટ પાડી દીધો બધું પૂરું કરીને બી એવો ભાઈડો કહેવાય તમે એને આપણા હાથીને એમ કહો ને તું ભાઈડો કહેવાય ત્યાં આટલું બધું પૂરું કરીને આવી ગયો એ હાથીને ઓલું વધારાનું ઉપાડવાનું થાક લઈ ગયો ને થાક ઉતરી જાય એમ થાક ન લાગે આનો અનુભવ છે ને આપણો દેશનો ડંકો નરેન્દ્ર મોદી દુનિયામાં વગાડતા હોય ગુજરાતની સરકાર આપણી માટે નાના મોટા કામો માટે અહર્નિશ મહેનત કરતી હોય એનો થાક ઉતારવા માટે એની પીઠ તો થપથપાવી પડે થપથપાવી પડે નરેન્દ્ર મોદીની પીઠ ક્યાં થપથપાવા દે તમને તક છે આ વખતે તમને લોકોને આ એવો મોકો મળ્યો છે કે તમે જો આ વખતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ક્યારેય ન જીત્યા હોય એટલી લીડથી આ વખતના ઉમેદવારને કમળના નિશાન ઉપર સીતાડીને મોકલો તો તમે નરેન્દ્ર મોદીની પીઠ થપથપાવી આ મોકો અત્યારે આ રાજ્યની કોઈ જનતાને નથી માત્ર જસદણની વિધાનસભાના મતદારોને આ તક મળી છે મિત્રો આ તકનો ઉપયોગ કરીને તમે એ પ્રકારે મતદાન કર્યું મિત્રો આપ સૌને આટલી મોડી રાત્રે આટલી મોડી સંખ્યામાં આટલા જોશ છે અને ડખાની વચ્ચે શાંતિથી આઈડાન માટે બાસકા કહેવા હતો આ કાહટી કરવાની હતી એની કરી લીધી પાંચમી કળી સુધીની ટીપુ મરે આવો તમારો ટેકો જોઈને મારે તમને એક ભલામણ કરવી છે હમણાં સભા પૂરી થાય તમે ઘેરે જશો ઘેરે પૂછશે ક્યાં ગયા હતા વ્યવહારિક વાત છે ને તમને પૂછે છે તમને પૂછે તમે કહો કે રાજકારણની સભા હતી એ તમારો રૂટીન જવાબ છે આજનો દી એવું ન કહેતા એક જ દિવસ છૂટું મારું માનવાનું રોજ તો તમે જે પાણી સોડવતા હોય એ જ છોડો તમારા રોજ જવાબ જુદા જુદા હોય એ હું ન ફિટ કરી ગેસિંગ મને એટલું બધું ન એ તો તમારું જે આપણું હાલે છે કોઠવે કે આજનો દી હું કહું એમ કહેજો કહેશો નથી કીધું જેને સંગોળ છે એને આજ જસદણમાં
કુંવરજીભાઈ ના ટેકામાં સભા હતી, કુંવરજીભાઈ પિંડી આવ્યા હતા, એનું ગળું બેહી ગયું છે, ગીત ગાઈ ગાય. મોકરા સાહેબ હતા, ભંડેરી સાહેબ હતા, બીજા તમને જે નામ આવડે, અમારા કનુભાઈ ધારાસભ્ય છે, બીજા આગેવાનો આમાંથી તમને જેટલા આગેવાનોના નામ આવડે યાદ રહે એટલાના નામ લેવા. અડાવળા નો ગોઠો એવું એને ખબર હોય ઘણી વખત, આપણે કરતા વધારે ખબર હોય, ટીવી જોવે. અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યું, એને ભલામણ કરી છે કે 20મી તારીખે દી ઉજામાં આપણે બે જણાએ ભારે મત દેવા જવાનું છે. આટલું કહી દેશો, જો તમે ખરેખર આ રીતે મતદાન કરવા જવાના હો તો હું બોગરા સાહેબને વિનંતી કરતો જાઉં છું કે તમારા બૂથની સામે આ વીડિયાવાળાને હાજર રાખે. અને મિત્રો, તણાવમાંથી બહાર નીકળી જાવ. કોંગ્રેસના ગમે તેવા પ્રયાસો હોય તણાવની અંદર નહીં આવતા, ટેન્શન નહીં લાવતા. લોકશાહીનો ઉત્સવ છે, ઉત્સવ મનાવવાનો છે. ગીત ગાતા ગાતા ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે નીકળો, એ પ્રકારનું વાતાવરણ બનાવો. ક્યારેય ન થયું હોય એવું મતદાન કરવાનો પ્રયાસ કરો. અને તમે બધા જ જો પરિવારની સાથે ગીત ગાતા ગાતા મતદાન કરવા નીકળવાના હો તો આ વીડિયાની અંદર તમે 8 વાગ્યામાં એને વાયરલ કરજો. નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં બેઠા બેઠા એને ખબર પડવી પડે કે જસદણમાં મતદાન નીકળ્યું છે. પણ ભાઈ આપ સૌ ખૂબ શાંતિથી સાંભળ્યો, બદલ આપનો ખૂબ આભાર. ભારત માતા કી આભાર. રૂપાલા સાહેબે અમને ખૂબ સરસ મજાની વાતો કરી, એનો આપણે 20મી તારીખે અમલ કરવાનો છે. આપણી સભા અત્યારે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ, કારણ કે આષાઢ સંહિતાની મર્યાદા હોય તો સવાર સુધી સાંભળ્યા કરી રૂપાલા સાહેબને તો પણ સમય ઓછો પડે, માટે આપ સૌને નમ્ર વિનંતી કે આપણી સભા 600 જણા લાગી ગયા. 570 જોજો નીચે હો પગથિયા, આમ કરતા જાઓ, એ આમ કરતા જાઓ. પબ્લિક આવો મસ્ત જોરદાર, હજી રજો એમને બધું ભારો કિશન આવી જાય જોડે, ધોમ પબ્લિક આવ્યું. ચાલો બંધ કરી દે, ચાલો.